નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારું નામ વાસુદેવ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ સેમેસ્ટર 2 એમાં લેક્ચર 13 આના પહેલાના લેક્ચરમાં આપણે 1 થી 13 પાઠ જોઈ લીધા છે અને સમજી લીધા છે. બરાબર, આજે આપણે પાઠ 14 નો પાઠનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. બરાબર, હવે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી પાઠનું નામ છે એટલે ધ્રુજી ઉઠી એટલે તરત જ આપણને ત્યારે તમે
વાતાવરણ બની જાય છે. ટીવી માં પણ ન્યૂઝ આવવા માંડે છે કે આટલાની તીવ્રતા નો હતો, 2.3 નો હતો, 1.8 હતો. એ કેવી રીતે મપાય? તો કે રિક્ટર સ્કેલ માં મપાય છે, બરાબર. અને જો સૌથી વધારે મીટર 7 ઉપરની તીવ્રતા નું હોય તો એ વધુ વિનાશ ન થઈ શકે છે, અથવા વધુ વિનાશ કરી શકે છે. પછી છે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. હવે પૂર છે એ કેવી આપત્તિ છે? કુદરતી આપત્તિ છે. પૂર આવું, બરાબર, પૂર છે એ પણ કુદરતી આપત્તિ કહેવાય. હવે પૂર ક્યારે આવે? તો કે વધુ પડતો વરસાદ હોય છે. આ વર્ષે આપણે જોયું તો વધારે પડતા વરસાદના કારણે અમુક જગ્યાએ પૂર આવી ગયા છે, અમુક જગ્યાએ બધું ઘણા બધાના મકાનો, મંદિરો, પછી ડેમ, પુલ એ બધું જે ધોવાઈ ગયું છે, અને અમુક જગ્યાએ અમુક લોકોના મકાન એ બધું પણ તણાઈ ગયું છે. શું કામ? તો કે પૂરના વરસાદ, વધુ પડતા વરસાદને કારણે પૂર આવવાની શક્યતા રહે છે. હવે પૂર ક્યારે આવે? કે અમુક અમુક શહેરમાં વધારે પડતો વરસાદ પડે છે ત્યારે એ લોકો ડેમ અને નદી નાળા છે એ શું થાય છે? છલકાઈ જાય છે. એ નદી નાળા અને ડેમ છલકાય છે, જેના કારણે એક જગ્યાએથી પાણી બીજા સ્થળે જાય છે, એટલે ત્યાં આગળ છે એ પૂરની સ્થિતિ સર્જાય છે. પછી છે સમુદ્ર ઉપર હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે. એ વેગીલા પવનને ભારે વરસાદ લાવે છે, તેને વાવાઝોડું કહે છે. હવે વાવાઝોડાનો પણ તમે બધાએ અનુભવ કરેલો છે, બરાબર ને? ઘણી બધી વાર હમણાં હમણાં કેટલા બધા વાવાઝોડા આવી ગયા છે. એટલે એ ક્યારે આવે છે? તો કે સમુદ્ર ઉપર હવાનું હળવું દબાણ, સમુદ્ર એટલે કે દરિયા ઉપર હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે. એટલે કે અત્યંત એટલે કે ખૂબ જ વધારે પડતો પવન ફૂંકાય છે. એ વેગીલા પવનને ભારે વરસાદ લાવે છે. હવે જે પવન છે એના હિસાબે વરસાદ આવે છે, અને વરસાદ અને બે વરસાદ અને પવન બે ભેગો થાય ત્યારે વાવાઝોડું આવે છે. હવે વાવાઝોડું છે એ પણ કુદરતી આપત્તિમાં આપણે ગણી શકાય. કે વાવાઝોડું છે એ પણ કુદરતી રીતે આવતું અમુકના ઝૂંપડા છે તો વધારે વધુ પડતો પવન હોય તો એ ઉડી જાય છે. માછીમારો ને ઘણું બધું નુકસાન થાય છે. એટલે વાવાઝોડું પણ કુદરતી આપત્તિ જ કહેવાય. આપત્તિ એટલે કે નુકસાન થાય છે, બરાબર. આપત્તિ આવે છે, માણસ માનો માણસો ઉપર આપત્તિ આવે છે. વાવાઝોડાને કારણે પણ આપત્તિ આવે છે, પૂરના કારણે પણ આપત્તિ આવે છે, અને ભૂકંપના કારણે પણ આપત્તિ આવે છે, બરાબર. ત્યાર પછી આવે છે કે વરસાદ પડ્યો ન હોય અથવા તો નહિવત વરસાદ પડે તેને દુષ્કાળ કહે છે. હવે દુષ્કાળ છે એ પણ કુદરતી આપત્તિ છે, બરાબર. એ આપણે ન કહીએ, જે માનવ સર્જિત નથી, દુષ્કાળ છે એ કુદરતી આપત્તિ છે. હવે દુષ્કાળ જયારે પડે ત્યારે પણ માનવની ઉપર આપત્તિ આવે છે. તો કે દુષ્કાળમાં કઈ રીતે? તો કે જયારે વરસાદ નથી પડતો અથવા તો ઓછો પડે છે ત્યારે પાક સારો થતો નથી. તો પાક એટલે કે ખેતી સારી ન થાય, જેથી કરીને બધી વસ્તુ છે એ મોંઘી થતી જાય છે, અને આપણે બીજેથી આપણે આપણું જે વસ્તુ છે એ બહારથી મંગાવવી પડે છે, અને બધી વસ્તુ છે એ ભાવ વધારો અને મોંઘવારી ખૂબ જ વધુ પડતી વધી જાય છે, જેના કારણે માનવ ઉપર આપત્તિ આવે છે. એટલે દુષ્કાળ છે એ પણ આપત્તિ તરીકે ગણી શકાય છે. ત્યાર પછી છે ગીચ જંગલોમાં વૃક્ષો તડકાના સુકાય અને પવનના કારણે એકબીજા સાથે ઘસાય અને વધારે પડતા ઘસાવાને કારણે અગ્નિ ઉત્પન્ન થાય છે, જેને દાવાનળ કહે છે. દાવાનળ પણ કુદરતી આપત્તિ છે, બરાબર. દાવાનળ છે એ કુદરતી આપત્તિ છે. દાવાનળ છે એ ક્યાં થાય? તો કે ખૂબ જ મોટા પ્રમાણમાં જંગલ હોય અને વધુ પડતા ગીચ જંગલ હોય ત્યાં દાવાનળ થાય છે. દાવાનળ એટલે કે એક જે જંગલમાં આગ લાગે છે એને દાવાનળ કરે છે. એટલે આ પણ છે એ કુદરતી આપત્તિ ગણી શકાય. પછી છે સમુદ્ર કે મહાસાગરોના પેટાળમાં થતી હિલચાલને કારણે ધરતીકંપ અને ત્સુનામી આવે છે. હવે ત્સુનામી છે એ પણ કુદરતી આપત્તિ છે. ત્સુનામી છે એ ક્યાં આવે? તો કે સમુદ્રમાં. તો કે કેવી રીતે આવે? તો કે સમુદ્ર કે મહાસાગરોના પેટાળમાં થતી હિલચાલને, મેં જેમ તમને કીધું ધરતીકંપ છે એમાં પણ સેમ આવે અને આમાં પણ આવે. છે જે આ ધરતીકંપ છે, ધરતી ઉપર જો પૃથ્વી ફરતી હોય અને એ જરાક આગળ એવી થાય એટલે ધરતીકંપ થાય, અને પાણીમાં જે સમુદ્રમાં જે પોતાનું જે હોય રેગ્યુલર એ એમાં કઈ પણ હિલચાલ થાય તો એના કારણે
સમુદ્ર છે, સમુદ્રમાં ઘણી વખત તમે જોવો છો કે વધારે પડતા મોજા છે, ઊંચા ઉછળવા માંડે છે, સમુદ્રનું પાણી છે એ શહેરમાં આવી જાય છે. આપણા તો સુનામી ઓછી આવે છે, પણ વિદેશમાં ઘણી જગ્યાએ તમે ન્યૂઝમાં એમાં તમે જોતા હોય તો તમને ખ્યાલ આવશે. એટલે પાણીમાં દરિયામાં જે આવે છે ભૂકંપ, ત્યારે તત્સુનામી થાય છે. જે તત્સુનામી છે એ પણ કુદરતી આપત્તિ છે. હવે છે માનવ સર્જિત આપત્તિ, તો કે માનવ દ્વારા સર્જાતી. હવે યુદ્ધ છે, કોમી રમખાણું છે, એ બધું છે, એ કેવી કહેવાય? માનવ સર્જિત આપત્તિ છે. હવે યુદ્ધ થાય તો પણ આપણે આપણા ઉપર આપત્તિ આવે, તો કે કઈ રીતે? તો કે યુદ્ધ થાય તો અમુક વસ્તુ આપણે આપણા દેશમાં જે અમુક અમુક વસ્તુઓ છે એ બધી મોંઘી થઈ જાય છે. કારણ કે આપણો દેશ છે એ બહાર થી વધુ પડતી આયાત કરે છે. એ આયાતના કારણે આપણા ઉપર થોડી આપત્તિ આવી જાય છે કે અમુક અમુક વસ્તુઓ છે બહાર થી આયાત કરતા હોય તો યુદ્ધના કારણે એ વસ્તુ આપણને મોંઘી મળે છે. પછી છે કોમી રમખાણો, તો કોમી રમખાણો કરતા હોય ત્યારે તમે જોયું હતું કે જયારે 2002 માં કોમી રમખાણ થયું ત્યારે ઘણું બધું નુકસાન થયું હતું, તો એના કારણે પણ આપણા ઉપર આપત્તિ આવી શકે છે. ત્યાર પછી છે કે એક્સિડન્ટ થવું, અકસ્માત, આકસ્મિક રીતે મૃત્યુ થવું, એ બધું પણ માનવ સર્જિતમાં આવી શકે છે. હવે આવું બધું થાય છે ત્યારે કોણ મદદ કરે છે અને કેવી રીતે અને આપણે શું કરવું? હવે જો ધરતીકંપ થાય છે ત્યારે આપણે અમુક અમુક સૂચના આપે છે, જે સૂચનાઓને પાલન કરીએ તો આપણે આપણી રીતે વ્યવસ્થિત સેફટી એટલે કે આપણે આપણો બચાવ કરી શકીએ છીએ. એવી જ રીતે પૂર આવે, વાવાઝોડું આવે ત્યારે પણ આપણે આપણું જાતનું ધ્યાન રાખીએ તો આપણને વાંધો આવતો નથી. બરાબર છે. હવે આ પાઠ છે એ તમે એક વખત વાંચી લેજો એટલે તમને વધુ ખ્યાલ આવશે. પાઠ છે એ ખૂબ જ સરસ છે અને નાનો અર્થો છે, મેં તમને અહીંયા પણ સમજાવી દીધા છે. બરાબર. હવે આજે આ પોઈન્ટ છે એ તમે બાકી બુકમાં લખી લેજો, જેથી કરીને તમને આના પ્રશ્ન પૂછવામાં આવે તો તમને આવડી જાય. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.